विद्यार्थी मित्रों स्टैंडर्ड 10 सब्जेक्ट इंग्लिश यूनिट 8 रीड 1 फॉर युवाओं माटे पार्ट 2 विषय विद्यार्थी मित्रों आपने अभ्यास करवानो छे अहीं कॉम्प्रिहेंशन प्लीज सी दिस डैश डैश मूवमेंट टू मूवमेंट सुधी। विद्यार्थी मित्रों आपने पार्ट 1 ની અંદર છેલ્લે જોયું હતું તે પ્રમાણે કે વી ઓલ વોન્ટ ટુ બી ફેમસ પીપલ એન્ડ ધ મૂમેન્ટ વી વોન્ટ ટુ બી સમથિંગ વી આર નો લોંગર ફ્રી, એટલે કે આપણે એમ કે બધા પ્રતિષ્ઠિત માણસો બનવા માટે માંગીએ છીએ અને એમ કે જે પડે એમ કે કંઈક કરવા માટે પ્રયત્ન કરીએ છીએ ને તે એમ કે પરથી આપણે એમ કે આઝાદ બનતા નથી અથવા તો રહેતા નથી। પ્લીઝ સી ધીસ ફોર ઇટ ઇઝ ધ રિયલ ક્લુ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ। પ્લીઝ એટલે કે મહેરબાની કરીને, ક્લુ એટલે કડી, અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજ, ફ્રીડમ એટલે સ્વતંત્રતા। તમે એમ કે આ સમજો છો કારણ કે એમ કે આઝાદીની સમસ્યાને સમજવા માટેની એમ કે આ સાચી કડી છે એમ કે છે। વેધર ઇન ધીસ વર્લ્ડ ઓફ પોલિટિશિયન્સ પાવર પોઝિશન એન્ડ ઓથોરિટી ઓર ઇન ધ સો કોલ્ડ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ વેર યુ એસ્પાયર ટુ બી વર્ચ્યુઅસ નોબલ સેન્ટ્રી ધ મુમેન્ટ યુ વોન્ટ ટુ બી સમથિંગ એ સમબડી યુ આર નો લોંગર ફ્રી। અહીંયા વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ એટલે કે દુનિયા, પોલિટિશિયન એટલે કે રાજકારણીઓ, પાવર પોઝિશન એટલે કે પ્રતિષ્ઠા, ઓથોરિટી એટલે કે સત્તાધીશો, સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક, એસ્પાયર એટલે કે આકાંક્ષા રાખવી, વર્ચ્યુઅસ એટલે કે સદગુણો, નોબલ એટલે કે ઉમદા, સેન્ટી એટલે કે સાધુ સંત જેવા, મુમેન્ટ એટલે પર અને વોન્ટ એટલે ઈચ્છું, લોંગર એટલે કે લાંબા સુધી। ભલે પછી એમ કહે છે કે રાજકારણીઓ એ સત્તા પદવી કે હોદ્દો સત્તાની એમ કે છે કે આ વિશ્વમાં અથવા તો દુનિયામાં એમ કે છે કે પછી કહેવાય કે આધ્યાત્મિક જગતમાં કે જ્યાં એમ કે તમે ગુણવાન, ઉમદા, સંત સરખા એમ કે છે કે પવિત્ર બનવાની કે મનોકામના ધરાવતા હો, પરંતુ જે પડે એમ કે છે કે તમે એમ કે છે કે બનવાની ઈચ્છા વ્યક્ત કરો છો કે તમે કે સ્વતંત્ર રહેતા નથી। બટ ધ મેન ઓર વુમેન હુ સી ધ એબ્સર્ડિટી ઓફ ઓલ ધીઝ થિંગ્સ એન્ડ હુઝ હાર્ટ ઇઝ ધેર ફોર ઇનોસેન્ટ એન્ડ ધેર ફોર નો મૂવડ બાય ડિઝાયર ટુ બી સમબડી સચ એ પર્સન ઇઝ ફ્રી। એબ્સર્ડિટી એટલે કે કઠંગાપણું, ઇનોસેન્ટ એટલે કે નિર્દોષ, હાર્ટ એટલે હૃદય, ડિઝાયર એટલે ઈચ્છા। હવે કે છે કે પરંતુ કે જે માણસો કે સ્ત્રી એમ કે છે કે એટલે કે પુરુષ કે સ્ત્રી એમ કે છે આ બધી બાબતોની કે અસંગતતા સમજી જાય છે અને એમ કે તે કારણે તેનું કે છે મન અથવા દિલ જે છે આ કોઈ બનવાની કે ઈચ્છાથી ચલાયમાન બનતું નથી તો એમ કે છે એ માણસ સ્વતંત્ર છે। ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ધ સિમ્પ્લિસિટી ઓફ ઇટ યુ વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ઇટ્સ એક્સ્ટ્રાઓર્ડિનરી બ્યુટી એન્ડ ડે। સિમ્પ્લિસિટી એટલે કે સાદાઈ, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, એક્સ્ટ્રાઓર્ડિનરી એટલે અસાધારણ અને ડેપ્થ એટલે કે ગહેરાઈ। જો તમે એમ કે છે કે એની આ જે સરળતા સમજી લેશો કે તમને એમ કે છે કે તેની અસામાન્ય સુંદરતા અને એની જે ગહનતા જે છે અથવા તો જે એની ગહેરાઈ જે છે એમ કે છે કે સમજાઈ જશે। આફ્ટર ઓલ એક્ઝામિનેશન્સ આર ફોર ધેટ પર્પઝ ટુ ગીવ યુ એ પોઝિશન ટુ મેક યુ સમબડી। પર્પઝ એટલે હેતુ, આફ્ટર ઓલ એટલે કે અંતે અથવા તો છેવટે, પોઝિશન એટલે હોદ્દો અથવા તો સ્થાન કે છે કે ખિતાબો અથવા પદવી અને જ્ઞાન તમને કે કંઈ પણ બનવા માટે કે પ્રોત્સાહિત કરે છે। ટાઇટલ્સ, પોઝિશન એન્ડ નોલેજ
એન્કરેજ યુ ટુ બી સમથિંગ. હવે કે જે એન્કરેજ એટલે કે પ્રોત્સાહન આપવું, ટાઇટલ છે કે હોદ્દો પદવી એમ કે છે. હવે હવે શું કે છે, છેલ્લે પહેલા જ વાક્યમાં કહ્યું તે પ્રમાણે કે છેવટે તો એમ કે છે તમામ જે કસોટીઓ અને એ હેતુ માટે જ છે, તમને કોઈ કેમ હોદ્દો અપાવે કે તમને કશું કરવા બનાવી દે છે, ખિતાબો પદવી અને જ્ઞાન તમને કે કશું બનવા માટે પ્રોત્સાહિત કરે છે. હેવ યુ પેજ નંબર વિદ્યાર્થી મિત્રો 84 પર નોટ નોટિસ્ડ ધેટ યુ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ ટેલ યુ ધેટ યુ મસ્ટ અમાઉન્ટ ટુ સમથિંગ ઇન લાઈફ ધેટ મસ્ટ બી સક્સેસફુલ લાઈક યોર અંકલ ઓર ગ્રાન્ડફાધર. અમાઉન્ટ એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રાપ્ત કરવું અથવા મેળવવું, સક્સેસ એટલે સફળ, અંકલ એટલે કે કાકા, ગ્રાન્ડફાધર એટલે કે દાદા. અંકલનું જેન્ડર એન્ડ ગ્રાન્ડફાધરનું જેન્ડર ગ્રાન્ડ મધર. હવે શું કહે છે કે શું તમે કહે છે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો નોટિસ એટલે અવલોકન કરવું અર્થમાં લેવાનું છે. શું તમે એમ કહે છે કે અવલોકન કર્યું નથી કે તમારા કે માતા પિતા કે શિક્ષકો તમને કંઈક બનવા માટે કહે છે કે સતત કહ્યા કરતા હોય કે તમારે કહે છે કે કાકા કે દાદાની જેમ કહે છે કે સફળ બનવું જોઈએ. ઓલ યુ ટ્રાય ટુ ઇનિમેટ ધ એક્ઝામ્પલ ઓફ સમ હીરો ટુ બી લાઈક ધ માસ્ટર ધ સેમ્સ સો યુ આર નેવર ફ્રી. ઇમિટેટ એટલે કે નકલ કરવી અથવા તો અનુકરણ કરવું. માસ્ટર એટલે કે માલિક, સેટ એટલે કે સાધુ સંતો કે છે, અથવા તો કે કોઈ નિષ્ણાત જેવા કે બનવા, સંત જ્ઞાની બનવા માટે, એક શિક્ષક બનવા માટે કે છે કે કુટુંબીજન બનવા કે કોઈ કેમ કે રૂઢીને વળગી રહેવા, તમે એમ કે છે કે કોઈ નામાંકિત વ્યક્તિને કે ઉદાહરણ અનુકરણ કરો છો. અહીં હીરો આપેલો છે કે નામાંકિત વ્યક્તિ, વેધર યુ ફોલો ધ એક્ઝામ્પલ ઓફ એ માસ્ટર, એ સેન્ટ, એ ટીચર, એ રિલેટિવ, ઓર સ્ટીક ટુ એ પર્ટિક્યુલર ટ્રેડિશન, ઇટ ઓલ ઇમ્પ્લીઝ એ ડિમાન્ડ ઓન યોર પાર્ટ ટુ બી સમથિંગ. એન્ડ ઇટ ઇઝ ઓનલી વેન યુ રિયલી અન્ડરસ્ટેન્ડ ધીસ ફેક્ટ ધેટ ધેર ઇઝ ફ્રીડમ. ફોલો એટલે કે અનુસરવું, માસ્ટર એટલે કે માલિક, સેન્ટ એટલે સન, ટીચર એટલે શિક્ષક, રિલેટિવ સંબંધી, સ્ટીક એટલે કે મક્કમ રહેવું, પર્ટિક્યુલર એટલે કે ચોક્કસ અથવા વિશિષ્ટ, એમ્પ્લાય એટલે કે અહીંયા ગર્ભિત સૂચવો, ફેક્ટ એટલે કે હકીકત. હવે શું કહે છે, આ બધું કે તમારા પક્ષે એમ કે છે કે આગળ જે કહ્યું તે પ્રમાણે કોઈ એમ કે નિષ્ણાત જેવા બનવા માટે, સંત જ્ઞાની બનવા જેવા, એક શિક્ષક બનવા, એક કુટુંબી જન બનવા કે કોઈ એમ કે છે કે રૂઢીને વળગી રહેવા, તમે એમ કે છે કે કોઈ નામાંકિત વ્યક્તિના ઉદાહરણનું અનુકરણ કરો છો, આ બધું એમ કે છે કે તમારા પક્ષે કશુંક બનવાની કે ઈચ્છા વ્યક્ત કરે છે અને એ સમજવી તારે કે તે શક્ય છે. જ્યારે તમે એમ કે છે આઝાદીનો તાજી છે એમ કે સાચી રીતે એમ કે તમે સમજી શક્યા હોય એમ કે છે. ધ ફંક્શન ઓફ એજ્યુકેશન ધેન ઇઝ ટુ હેલ્પ યુ ફ્રોમ ચાઇલ્ડહુડ નોટ ટુ એની મેડ ઇમિટેડ એનીબડી બટ ટુ બી યોર સેલ્ફ ઓલ ધ ટાઈમ. ચાઇલ્ડહુડ એટલે કે બાળપણ, ફંક્શન એટલે કાર્ય, ટુ ઇમિટેડ એટલે કે અનુકરણ કરવું અથવા નકલ કરવી. હવે કહે છે કે આમ એમ કહે છે કે કેળવણીનું કાર્ય એ છે કે તમને એમ કહે બાળપણથી કોઈને એમ કહે કે નકલ ન કરવી અને તમે જેવા છો એમ કહે છે કે તેવા જ રહેવું, એવું એમ કહે સમજવા માટે કે મદદ કરે છે. એન્ડ ધીસ ઇઝ એ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ ટુ ડુ વેધર યુ આર અગલી ઓર બ્યુટિફુલ, વેધર યુ આર એન્વિયસ ઓર જેલસ, ઓલવેઝ ટુ બી વોટ યુ આર બટ અન્ડરસ્ટેન્ડ ઇટ. શું કહે છે, અગલી, અગલી એટલે કદરૂપું એટલે એનો ઓપોઝિટ બ્યુટીફુલ. ત્યાર પછી એન્વિયસ, એન્વિયસ એટલે કે ઈર્ષાળુ, જેલસ એ પણ ઈર્ષાળુ થશે કે છે. અને એમ કે છે કે આ જે બાબત જે છે એમાં અમારમાં કે મૂકવી સૌથી એમ કે છે કે અઘરામાં અઘરી છે. તમે કે કદરૂપા હો કે સુંદર, તમે એમ કે છે કે ઈર્ષાળુ કે દ્રેશીલા હોય એમ કે છે, તમે જેવા છો તેવા રહો, પણ તમે એમ કે બાબતને સમજી લેવી જરૂરી છે.
Typically, to be yourself is very difficult because you think that you are ignoble, like अप्रख्यात, and then if you could only change what you are into something noble, it would be marvelous, but that never happens. હવે કેમ કે જેવા છો એમ કે તેવા જ રહેવું એ ખૂબ જ એમ કે અઘરું છે, કારણ કે તમે એમ કે માનો છો કે તમે બીજા છે કે ઉતરતી કક્ષાના છો, અને એમ કે તમે જે વિચારો છો એમ પણ એમ કે તમારી જાતને કે કોઈ પ્રભાવી વ્યક્તિત્વમાં કે પરિવર્તન કરી દો તો એમ કે તમારે એમ કે અદભુત હશે, પરંતુ આવું એમ કે કઈ બનતો નથી. વેર એઝ એટલે કે જ્યારે ઇફ યુ લુક એટ વોટ યુ એકચ્યુઅલી And understand it, then that very understanding, there is a transformation. Transformation is a badla. Actually, it is a vastik rite ke kharekhar. Jari ke jike, jo tamen ke tamari jatne, jeva chan ke tiva ke srikari lo chu. To su sarkhi rite ke samji le vanu, ke tamen ke aav upi thai ke samjan, rupantar ke tike kari shake chhe. ત્યાર પછી સો ફ્રીડમ લાઈઝ નોટ ઇઝ ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ ડિફરન્ટ નોટ ઇન ડુઈંગ વોટ એવર યુ હેપન ટુ ફીલ લાઈક ડુઈંગ નોટ ઇન ફોલોઈંગ ધ ઓથોરિટી ઓફ ટ્રેડિશન ઓફ યોર પેરન્ટ્સ ઓફ યોર ટીચર બટ ઇન અન્ડરસ્ટેન્ડિંગ વોટ યુ આર ફ્રોમ મુમેન્ટ ટુ મુમેન્ટ ઓથોરિટી એટલે કે સત્તાધીશો ટ્રેડિશન એટલે પરંપરા ડિફરન્ટ એટલે જુદું લાઈઝ એટલે કે રહેવું અથવા પડે એમ કે આમ એમ કે આઝાદી ને કઈ જુદા થવામાં તમને મન ફાવે તેમ એમ કરવામાં કે તમારા કે માતા પિતા કે તમારા શિક્ષકો દ્વારા સ્થાપિત એમ કે સત્તા કે એમ કે રૂઢિને અનુસરવામાં રહેલું નથી, પરંતુ એમ કે દરેકે દરેક પર તમને તમારા વાસ્તવિક રૂપમાં સમજવામાં કે રહેલું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્લીઝ સી ધીસ ડેશ ડેશ મુમેન્ટ ટુ મુમેન્ટ પાર્ટ ટુ પૂર્ણ કરવામાં આવે છે. અહીંયા કોમ્પ્રેન્શન ના પ્રશ્નો જવાબ આપ્યા છે કે વેન ઇઝ એ પર્સન નો લોંગર ફ્રી, આન્સર એ પર્સન ઇઝ નો લોંગર ફ્રી ધ મુમેન્ટ હી વોન્ટ્સ ટુ બી સમબડી. સેકન્ડ, વિચ પર્સન ઇઝ ફ્રી એકોર્ડિંગ ટુ ધ રાઇટર, આન્સર એકોર્ડિંગ ટુ ધ રાઇટર a person whose heart is innocent and does not get moved by desire to be somebody. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે કોમ્પ્રિહેન્શન ના પ્રશ્નોના જવાબ પાર્ટ ટુ માં બનાવી અને લખજો. અહીંયા પાર્ટ ટુ પૂર્ણ કરવામાં આવે છે. આગળ યુનિટ 8 રીડ 1 નો પાર્ટ 3 નો અભ્યાસ કરીશું.